તો આવી રહી છે કાળમુખા કોરોના વાયરસની રસી. કોરોના વેક્સિન અંગેના ગુડ ન્યૂઝ પર વડોદરાના યુવાનોનો મત. થોડા સમયમાં રસી આવવાની વાતથી યુવાનો ખુશ થઈ ગયા છે. વેક્સિન આવતા શાળા કોલેજો શરૂ થશે. યુવાનોનું આ નિવેદન મિત્રો સાથે બેસી ચાની ચુસ્કી મારીશું. લોકો ગમે ત્યાં ફરી શકશે. માસ્કથી છુટકારો મળશે. દેશવાસીઓને કોરોના મહામારીમાંથી આઝાદી મેળવવાના દિવસો આવી ગયા છે. કારણ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આગામી સપ્તાહોમાં રસી આવી જશે તેવી જાહેરાત કરી દીધી છે, જેના કારણે લોકોના ચહેરા ઉપર ખુશી આવી ગઈ છે. કારણ કે લોકોનું જીવન જે રિસ્ટ્રિક્શન થયું હતું તે ફરીથી હવે સામાન્ય થઈ જશે. ત્યારે આપણે અહીંયાના કેટલાક જે યુવાનો છે વડોદરાના, તેમની સાથે વાત કરીશું. તેમને પૂછવાનો પ્રયાસ કરીશું કે તેઓ શું માને છે, રસી આવી ગયા પછી તેઓ શું કરશે. તમે શું કહેશો, રસી પ્રધાનમંત્રીએ કહી દીધું છે કે આગામી સપ્તાહમાં આવી જશે, કેટલી ખુશી છે આ જાહેરાતથી, અને રસી આવ્યા પછી શું કરશો? આ જાહેરાત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવી છે કે થોડા સમયના એક વીકના અંદર અંદર જ રસી બહાર પાડી દેવામાં આવશે. તો એ ખૂબ જ સારી વસ્તુ છે કે રસી આવ્યા બાદ જે લોકોને ઘણી બધી મુશ્કેલીઓ પડી રહી છે, માસ્ક પહેરવામાં, લોકોને ઘણી જગ્યાએ જવાતું નથી, ફેમિલી જોડે કશે બહાર નથી નીકળી શકતા, તો હવે એ થોડું પોસિબલ થઈ શકશે ધીમે ધીમે, કે રસી આવ્યા બાદ થોડું સારું રહેશે. બિલકુલ, રસી આવ્યા પછી સારું છે. શું કહેશો, ચાની કેટલી પર જઈને મિત્રો સાથે ગપ્પા મારી શકશો? જી બિલકુલ, રસી આવવાના સમાચારથી આખા દેશવાસીઓ ખૂબ જ ખુશ થયા છે. અને એક વિદ્યાર્થી તરીકે હું પણ ઘણો ખુશ થઈશ કે આટલા મહિનાઓ પછી કે અમારા કોલેજ ખુલશે, અમારા બધા જે જૂના મિત્રો છે, જે આપણા દેશના અલગ અલગ ખૂણાથી જે ભણવા આવે છે, મિત્રોને મળી શકાશું, એટલે આ ખૂબ જ ખુશીની વાત છે. અને જલ્દીથી જલ્દી બધા સુધી રસી પહોંચે એવી આશા. બિલકુલ, જલ્દી જલ્દી રસી પહોંચે. એક યુવતી પણ છે, શું કહેશો, રસી તમને લાગી જશે પછી તો માસ્ક બી નહીં પહેરો, ડિસ્ટન્સ બી નહીં રાખો. હા, જે આખો દેશ જે આટલા વખતથી પોઝિટિવ શબ્દથી ડરતો હતો, એ હવે એ શબ્દથી એને ડર બી નહીં લાગે. અને જે તમામ લગ્ન પ્રસંગ સારી રીતે ઉજવાશે, અને તમામ કોલેજો ફરીથી ખુલી જશે, જેની એજ્યુકેશન પર બી સારી અસર થશે. અને આટલા વખતથી જે કોરોનાના લીધે લોકો મરતા હતા અને મૃત્યુદર વધ્યો છે, તે બી હવે ઓછો થશે. બિલકુલ, મૃત્યુદર ઓછો થશે. શું કહેશો, માસ્કની જિંદગી જતી રહેશે, ફરીથી સામાન્ય દિવસો આવશે, કેવું લાગશે? ચોક્કસ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે જાહેરાત કરી છે એ પરથી ચોક્કસ એવું લાગે છે કે 130 કરોડની જનતાની અંદર એક ખુશીની માહોલ ઉત્પન્ન થયો છે. જે એકબીજાના ભાઈઓ ભાઈઓને પણ દુશ્મનની રીતે જે વર્તતા હતા, ઘણા ડિસ્ટન્સ રાખતા હતા, એ ડિસ્ટન્સથી હવે ઓછા આવે છે. બીજી વસ્તુ કે જે બહારનું ખાણીપીણીના જે ધંધાના રોજગાર હતા, 6-6 મહિના સુધી જેના બંધ હતા, હજુ પણ ઘણા એવા દેશવાસીઓ છે, ઘણા એવા વિદ્યાર્થીઓ છે, ઘણા એવા યુવાનો છે કે જે આવી રીતે બહાર જઈ નથી શકતા, એ હવે બહાર આવશે. અને જે અર્થતંત્ર પર જે મોટી માઠી અસર પડી છે તેની પર અંકુશ લાવી શકાશે. બિલકુલ, અંકુશ લાવી શકાશે. તમે યુવાન તરીકે, તમને રસી લાગશે ત્યાર પછી શું કહેશો, કેવી જિંદગી ફરીથી જીવવાના છો તમે? આપણે જોઈએ કે છેલ્લા લગભગ 2020ના સ્ટાર્ટિંગથી લઈને અત્યાર સુધી આપણે બધા કોરોનાની સામે ઝઝૂમી રહ્યા છીએ. અને જ્યારે આ રસી આવવાની જાહેરાત થાય છે તો ત્યારે આખા દેશની અંદર એક ઉમંગની લાગણી જોવા મળે છે. જે અત્યારનું આપણું જે જીવન છે કે જે કોરોનાને લીધે જે બંધનમાં હતું તે હવે સ્વતંત્ર થઈ શકશે, લોકો સ્વતંત્ર રીતે બહાર ફરી શકશે, માસ્કથી છુટકારો મળશે. અને તમે જોવા જાઓ તો આપણું જે એક નોર્મલ જીવન હતું તેની વચ્ચે જે એક પોઝ લાગેલો હતો એ પોઝ બટન ફરીથી રિઝ્યુમ જોવા મળશે. જે નોર્મલ જીવન, સામાન્ય જીવન પર પુશ બટન જે લાગ્યું હતું, પુશ બટન, તેના પરથી હવે ફરીથી જે કહી શકાય કે વિદ્યાર્થીઓ કહી રહ્યા છે જીવન ફરીથી સામાન્ય થઈ જશે. વિદ્યાર્થીઓ કહી રહ્યા છે, યુવાનો કહી રહ્યા છે કે તેમને કોલેજોમાં ફરીથી તેઓ ભણવા માટે આવી શકશે, તેમના મિત્રો સાથે તેઓ બેસી શકશે. આમ વડોદરાના જે યુવાનો છે તે આતુરતાથી રસીની રાહ જોઈ રહ્યા છે, અને રસી આવ્યા બાદ ફરીથી સામાન્ય જીવન જીવવા માટે તેઓ ઉત્સુક દેખાઈ રહ્યા છે. કેમેરામેન મુકુંદ દવે સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા.